हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના જાણુતરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે ચેપ્ટર 6 જોઈ રહ્યા છીએ તેમાં તમારી સ્વાપકીમાં પેજ નંબર 73 ઉપર પ્રશ્ન નંબર જે 10 આપેલો છે એ આપણે જોવાનો છે. ગુણાકાર કરો. હવે આપણે આ ચેપ્ટર જે છે એમાં આપણે ગુણાકાર શીખવાના છે. હવે અહીંયા તમે જે ગુણ કરવાના છે સાદા ગુણાકાર શીખી ગયા છો. एक एक रकम वाला अभी आपने यहां जीरो मुको जीरो मुकी ने जो भी रकम वाला હોય છે એ આપણે શીખવાના છે. એટલે અહીંયા તમારે આ જે ચેપ્ટર છે જેને હજી પણ ગુણાકાર ન આવડતા હોય એને અહીંયા શીખી લેશે બરાબર, કેમ કે પછી આગળના ગુણમાં તમને ગુણાકાર શીખવવામાં નહીં આવે. તો કેમ કે સમજ છે 72 ગુણ્યા 19 અહીંયા ખાસ કે છે મોટી સંખ્યા હોય એને આપણે હંમેશા ઉપર લખવાની 72 ગુણ્યા 19 ને લખવાના નીચે. હવે જે બીજી સંખ્યા છે જે નીચેની સંખ્યા છે એ આપણે એના ઉપર ધ્યાન દેવાનું કે જો નીચેની બીજી સંખ્યા એકમ વાળી હોય તો આપણે કોઈ ઝીરો મૂકતા નથી. પણ હવે જો અહીંયા 19 માં બે અંક છે એક તો 9 ને બીજો 1, તો બે અંક વાળી સંખ્યા હોય ત્યારે જેટલા અંક હોય એના કરતા એક ઝીરો ઓછો મૂકવાનો. બે અંક છે તો એના કરતા આપણે એક ઝીરો મૂકવાનો. જો 3 અંક હોય તો બે ઝીરો મૂકવાના. ટૂંકમાં જેટલા અંક હોય એટલા અંક કરતા એક ઝીરો ઓછો આપણે મૂકવાનો બરાબર. તો અહીંયા 19 માં બે અંક છે બરાબર, તો આપણે બે અંક માટે મૂકીશું શૂન્ય. હવે અહીંયા શરૂઆત ક્યાંથી કરવી? તો અહીંયા જે પહેલો અંક હોય ત્યાંથી શરૂઆત કરવાની. એટલે જેમ આપણે છેલ્લેથી ગુણાકાર કરતા જઈએ છીએ એમ કરવાનું. પેલા એક ને બે સાથે, એક ગુણ્યા બે એટલે બે, પછી એક ને સાત સાથે, એક સત્તા સાત. હવે વાળો બીજો અંક 9 નો. હવે એકા બે સાથે એકા સાત સાથે 9 2 18 નું 8 લો બધી ચડી બાજુની સંખ્યા પર 1. 9 7 63 63 માં 1 નાખીએ તો 64. હવે અહીંયા આપણને જે સંખ્યા મળે છે એનો આપણે કરવાનો સરવાળો છે. ભાગાકારમાં આપણે બાદબાકી કરીએ છીએ, ગુણાકારમાં સરવાળો કરવાનો છે. 0 માં 8 નાખીએ તો 8, 2 ને 4 6, 7 ને 6 13, 7 ને 6 13. જવાબ મળે છે 1768. ત્યાર પછી છે નંબર 2, 85 ગુણ્યા 26. તો 85 મોટા છે, 85 ગુણ્યા 26. બે અંક છે, બે અંક માટે શૂન્ય બરાબર. 2 પંચા પેલા પેલો અંક 2 નો વાદો અને છેલ્લેથી ગુણાકાર કરતો જવાનું. પેલા 2 ને 5 સાથે 2 પંચા 10 નું શૂન્ય, બાજુની સંખ્યા પર વધી ચડી 1. પછી 2 8 16, 16 માં 1 નાખીએ તો 17. પછી બીજો અંક 6 નો વાળો, 6 5 30 નો શૂન્ય, વધી ચડી બાજુની સંખ્યા પર 3. હવે આ જે જૂની વધી છે બરાબર એને આપણે ચેકી નાખો, એના ઉપર ચેકો માર દેવો કે જેથી એ ગણતરીમાં ગણાય ન જાય. 2 હવે 6 8 48 અને 48 માં 3 નાખીએ તો 51. હવે જે ખાલી જગ્યા હોય ત્યાં શૂન્ય મૂકી દેવાના. હવે આ બે સંખ્યાનો સરવાળો, 0 માં 0 નાખીએ તો 0, 0 માં 1 નાખીએ તો 1, 7 ને 5 12 નો બગડો, વધી ચડી બાજુની સંખ્યા પર 1, 1 ને 1 2. જવાબ પડે છે 2210. ત્યાર પછી છે નંબર 3, 3 ગુણ્યા 37 બરાબર. તો અહીંયા પણ બે અંક છે, 3 અને 7, બે અંક માટે શૂન્ય. પેલા 3 નો વાળો 3 તેરી 9, 9 સત્તા સોરી 3 નવા 27. હવે 7 નો વાર, 7 લીલી 21 નો એકલો, વધી ચડી 2, 7 નવા 63, 63 માં 2 નાખીએ તો 65. જે ખાલી જગ્યા છે ત્યાં શૂન્ય, 0 માં 1 નાખીએ તો 1, 9 ને 5 14 નો ચોકડો, વધી ચડી 1, 7 ને 8, 8 માં 6 નાખીએ તો 14 નો ચોકડો, વધી ચડી 1, 2 ને 3. જવાબ મળે છે 3441. પછી છે 46 ગુણ્યા 48. મોટી સંખ્યા કઈ છે? 48. 48 નીચે 46. તો અહીંથી 46 માં 2 અંક છે તો 2 અંક માટે શું મૂકવું પડશે? એક શૂન્ય મૂકવું પડશે. પેલો અંક 4 નો પેલા વાર, 4 8 35 નો બગડો, વધી ચડી બાજુમાં 3, ચોકે ચોકે 16, 16 માં 3 નાખીએ તો 19 પ્લસ. હવે વારો 6 નો, 6 8 48, 48 નો 8 બાજુની સંખ્યા પર વધી ચડી 4, 6 24, 24 માં 4 નાખે તો 28. ખાલી જગ્યા છે ત્યાં 0, 0 માં 8 નાખે તો 8 ના 8, 8 માં 2 નાખે તો 10 નો શૂન્ય, વધી ચડી 1, 9 ને 1 10,
थैंक यू।